નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7માં સમાજમાં પ્રકરણ 13 જોઈ રહ્યા છીએ, જેનું નામ છે સંસાધનોનું જતન અને સંરક્ષણ. તેમાં આજે જોઈશું જળ સંસાધન વિશે. આગળનો મુદ્દો જોઈએ જળ સંસાધન. હવે જળ એટલે કે પાણી. પૃથ્વી પર પીવાલાયક જે પાણીનું પ્રમાણ આશરે 3% જેટલું છે. પૃથ્વીનો ત્રીજો ભાગ જળ વિસ્તાર ધરાવે છે. પાણી એ કુદરતે આપેલી એ અણમોલ ભેટ છે, એટલે કે એ અમૂલ્ય ભેટ એ આપણને કુદરતે બક્ષેલી છે. જળ એ જીવનની પ્રાથમિક માનવીની રોજબરોજની પ્રવૃત્તિઓ, ઉદ્યોગો અને ખેતી માટે ખૂબ જ ઉપયોગી સ્ત્રોત છે. તેના વિના આપણે કોઈ પણ કાર્ય છે તે કરી શકતા નથી. એટલે કે પાણી ન હોય તો આપણે રોજબરોજના જીવનમાં જે દરેકે દરેક કાર્યો કરવાના હોય તે પ્રાથમિકતાની જે મુખ્ય જરૂરિયાત છે તે માણસને રોજબરોજ પાણીની જરૂર પડતી હોય છે. જેમાં સૌથી પહેલાં જો આપણે ઉદ્યોગો માટે, પછી ખેતી માટે પણ જે પાકને આપણે પાણીની જરૂર પડે છે તેમાં પણ તે ખૂબ જ મુખ્ય સ્ત્રોત તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. જળ સંસાધનોમાં મહાસાગરો, ઉપસાગરો, નદીઓ, સરોવરો, ભૂમિગત જળ વગેરેનો સમાવેશ થાય છે. એટલે કે કુદરત દ્વારા જે મળેલા સંસાધનો છે, જળ સંસાધનો, તેમાં આપણને જળની પ્રાપ્તિ એ મહાસાગરોમાંથી, ઉપસાગરોમાંથી, નદીઓમાંથી, સરોવરોમાંથી અને ભૂમિગત એટલે કે જમીનમાં પણ આપણે કુવા કે બોર વાટે પાણી મેળવતા હોઈએ છીએ. પૃથ્વી પર જળ સંસાધનોનો મુખ્ય સ્ત્રોત એ વરસાદ છે. વરસાદ ન હોય તો આપણા જે જળ સ્ત્રોતો છે તે અમુક અંશે આપણને મળતા નથી. એટલે કે ભૂમિ ઉપર જો વરસાદ ન પડે તો એ વર્ષે આપણને કૂવામાંથી કે બોર વાટે જે પાણી મળતું હોય તે સ્ત્રોત છે તે જમીનમાં ઊંડા જતા રહે છે. એટલે કે વરસાદ આધારિત જે મુખ્ય સ્ત્રોત છે તે જળ સંસાધનનો જે મુખ્ય સ્ત્રોત છે તે વરસાદ છે. વરસાદ વિના એ જળ સ્ત્રોત આપણને ઉપલબ્ધ થતા નથી. બધા જ સ્ત્રોત વરસાદ આભારી છે. પુષ્ટિય જળ સ્ત્રોતોમાં નદી, સરોવર, તળાવ, ઝરણા વગેરેનો સમાવેશ થાય છે. એટલે કે જે જળ સ્ત્રોત આપણે પૃથ્વીની સપાટી પર રહેલા છે, જેમાં નદી હોય, સરોવર હોય, તળાવ હોય, ઝરણા એ વગેરે, આપણને જો સારો વરસાદ જે વર્ષે થતો હોય તે વર્ષે તે આપણને વિપુલ માત્રામાં જળ પ્રાપ્ત થાય છે, અને ઓછો વરસાદ હોય ત્યારે આપણને તે જળ સ્ત્રોતો ઓછી માત્રામાં મળે છે. એટલે કે તેનો કરકસરથી આપણે ઉપયોગ કરવો પડે છે. તેમાં મુખ્ય સ્ત્રોત એટલે કે નદીઓ ગણાય. જળ સ્ત્રોતોમાં જે મુખ્ય સ્ત્રોત છે તે નદીઓનો જે પ્રવાહ વહેતો હોય તે અલગ અલગ પ્રદેશોમાં જઈ અને તે ત્યાંના આસપાસના વિસ્તારને હરિયાળો કરાવે છે. જળ તંગી એટલે કે જે જળની અછત વર્તાય તેના વિશે જોઈએ. પાણી એ કુદરત થકી મળેલી અણમોલ ભેટ છે. એ આપણે અગાઉ જોયું કે કુદરતે બક્ષેલી એક અમૂલ્ય સંપત્તિ, એમાં આ જળ સંપદા છે. વધતી જતી વસ્તી માટે અનાજની વધતી માંગ, રોકડિયા પાકો ઉગાડવા, શહેરીકરણ અને ઊંચા જીવનધોરણના પરિણામે પાણીની માંગમાં નિરંતર વધારો થતો જાય છે. એટલે કે શહેરીકરણ, શહેરોનો જે વ્યાપ વધે છે, રોકડિયા પાકો ઉગાડવા માટે પાણીની જરૂરિયાત પડે છે, વધતી વસ્તીને જે અનાજનો પુરવઠો પૂરો પાડવા માટે પણ આપણને સૌથી પહેલાં પાણીની જરૂરિયાત પડે છે, અને આપણું જે જીવન ધોરણ છે, રોજબરોજના જીવનમાં આપણે જે દૈનિક ક્રિયાઓ માટે પણ જે જળનો ઉપયોગ કરીએ છીએ, નાહવા માટે, કપડાં ધોવા માટે, તેમાં પણ આપણું જે ઊંચું જીવન ધોરણ છે તેના કારણે પાણીનો જે પુરવઠો છે એ પુરવઠાની માંગ વધે છે. તે પ્રકારની એક ગંદકીની સફાઈ પણ આપણે પાણી દ્વારા કરીએ છીએ. હાલમાં આપણા દેશના ઘણા ભાગોમાં જળ તંગીનું સંકટ વધતું જાય છે. પેયજળની અછત જોવા મળે છે.
એટલે કે પીવાના પાણીની અછત જોવા મળે છે. વર્તમાન સમયમાં ભૂમિગત જળને ટ્યુબવેલ દ્વારા બહાર કાઢતા ભૂમિગત જળ જે છે તેનું સ્તર નીચું જતું રહે છે. આજે દેશમાં પાણીની ઘટતી જે ઉપલબ્ધતા છે અને વધતી જતી અછત જેવી જે ગંભીર સમસ્યાઓ છે તેમનો સામનો આપણે કરી રહ્યા છીએ. હવે આવે છે જળ સંસાધનોની જાળવણી અને તેનું વ્યવસ્થાપન. એમાં જોઈએ આજે ઉપલબ્ધ જળ એ મર્યાદિત માત્રામાં આપણને મળે છે. પ્રદૂષિત જળની પણ ખૂબ જ મોટી સમસ્યા રહેલી છે, જેથી પાણીના વિવેકપૂર્ણ ઉપયોગ અને તેની જાળવણીના ઉપાયો હાથ ધરવાની આવશ્યકતા રહેલી છે. જળ એ આપણી સહિયારી સંપદા છે, એટલે કે સંપત્તિ છે. જળ સંરક્ષણ માટે સામાન્ય ઉપાયો જેવા કે વધુમાં વધુ જળાશયનું નિર્માણ કરવું, ભૂમિગત જળને ઉપર લાવવાના પ્રયત્નો કરવા, અનેક એવી યોજનાઓ લાવવી જેથી કરીને ભૂમિગત જળ છે તે આપણને પૃથ્વીના પેટાળમાં બહુ સહેલાઈથી મળી જાય, એટલે કે ઉપરના જે ભાગમાં આપણને તે જળ ઝડપથી એનું જે તળ છે જે સ્તર છે તે નીચું ન જતું હોય અને વધારે ઉપર આવે. નદીઓના પાણીને રોકીને જળ સંચયન કરવાની જરૂરિયાત છે. વરસાદનું જે જળ તેને રોકીને એકઠું કરવાના ઉપાયો પણ આપણે કરવા જોઈએ, જેમ કે બંધારા તૈયાર કરવા, સોસ કુવા બનાવવા, ખેત તળાવની વગેરેનું નિર્માણ કરવું. આ સિવાય લોક જાગૃતિ લાવીને જળ સંરક્ષણમાં લોક ભાગીદારી વધારવી, બાગ બગીચા શૌચાલયોમાં વપરાતા પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ કે જેથી કરીને આપણું પાણી છે તે ઓછું વપરાય અને આપણને બીજા અન્ય કામમાં તે ઉપયોગી થાય. જળાશયો નદીઓને પ્રદૂષિત ન કરવા, ભૂમિગત જળનો ઉપયોગ કરતા એકમો પર દેખરેખ રાખવી જોઈએ. આવા અનેક જે ઉપાયો છે એ આપણી જાતે આપણે કરી શકીએ છીએ. સરકાર દ્વારા પણ એવા ઉપાયો ઘણા બધા કરવામાં આવે છે. ખનિજ સંસાધન એના વિશે જોઈએ. હવે વર્ષો પહેલા માનવી શિકાર માટે પથ્થરમાંથી બનાવેલા ઓજારોનો ઉપયોગ કરતો હતો, એટલે માનવીનો ખનિજ સાથેનો સંબંધ ખૂબ જૂનો અને ગાઢ છે. માનવ સંસ્કૃતિમાં માનવ વિકાસના તબક્કા ખનિજોના નામ પરથી ઓળખાય છે, જેમ કે પાષાણયુગ, તામ્રયુગ, કાંસ્યયુગ, લોહયુગ. વર્તમાન સમય જેને આપણે ઓળખીએ છીએ અણુયુગ. ઔદ્યોગિક ક્રાંતિ પછી ખનિજોનું મહત્વ અનેક ગણું વધી ગયું છે, એટલે કે ઉદ્યોગો જેમ જેમ વિકસતા ગયા તેમ આ ખનિજો છે તેમનું મહત્વ દિવસે દિવસે વધવા લાગે છે. ભારત પાસે પૂરતા પ્રમાણમાં ખનિજ સંપત્તિ હોવાથી વિશ્વના દેશો સાથે કદમ મિલાવવા આગળ વધી રહ્યું છે અને આ રીતે આ ખનિજ સંસાધન છે તે આપણને મદદ કરે છે, એટલે કે તેનાથી પણ આપણો જે વિકાસ જે પ્રગતિ છે તે થાય છે. ખનિજનું સંરક્ષણ કઈ રીતે કરવું તેના વિશે જોઈએ. ઔદ્યોગિક ક્રાંતિ પછી તકનીકી વિકાસ અને વધતી વસ્તીની માંગને કારણે કુદરતી સંસાધનોનો ઉપયોગ ચરમસીમાએ પહોંચ્યો છે. જે સંસાધનો આપણે જે ઔદ્યોગિક ક્રાંતિના કારણે અને ટેકનોલોજીનો જે વિકાસ થયો તેના કારણે સાથે સાથે વસ્તી વધારામાં જે માંગની સામે પુરવઠો ઓછો પડે છે ત્યારે પણ તેનો વિકાસ કરવા માટે, એટલે કે પુરવઠાનો વધારે પડતો મેળવવા માટે આપણે કુદરતી સંસાધનોનો જે ઉપયોગ છે તે ખૂબ જ વધારી દીધો છે, જેથી કેટલાક ખનિજો ખૂટી જવાનો ભય આજે ઊભો થયો છે. હવે ઘણા બધા પૃથ્વીના પેટાળમાં જે ખનિજો રહેલા છે તે હવે કદાચ ખૂટી જશે તેવી આપણને એક ગંભીર એવો ભય આજે જોવા મળે છે. ખનિજ સંપત્તિનો આજે ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ થવા લાગ્યો છે. પેટ્રોલિયમ પેદાશો જેવા ખનિજ ખૂટી જવાના આરામી ઊભા છે. પેટ્રોલિયમ પેદાશો જે ધરતીના પેટાળમાંથી મળતી જે આ પેદાશો છે તે પણ કદાચ હવે ખૂટી જવાના આરામી, એટલે કે હવે અંત સમય આવીને ઊભા છે અને તેના કારણે આપણે એના અન્ય વિકલ્પો પણ હવે વિચારવા પડશે, જેથી ખનિજ સંસાધનોનો ઉપયોગ જે છે ખૂબ જ કરકસરથી કરવો જોઈએ. તેનું સંરક્ષણ પણ એક પ્રકારની બચત જ છે. ખૂટી પડવાના આરે આવેલા
એવા જે ખનીજોનો વિકલ્પ શોધાય એ પણ ખૂબ જરૂરી છે. શક્ય હોય ત્યાં ખનીજોનો પુનઃ ઉપયોગ થઈ શકે તેવી એક પ્રક્રિયા આપણે હવે હાથ ધરવી જોઈએ. અને આ રીતે જે આપણા ખનીજો છે તેનું સંરક્ષણ કરી અને જો ભાવિ પેઢી માટે જો આપણે થોડા ઘણા જે તેમની મદદ માટે જે ખનીજો રહેલા છે તેને પણ તેનો લાભ મળે તે માટે એક નવી દિશામાં આપણે વિચાર કરવાની જરૂર છે. તો આજના વિડીયોમાં અમે સુધી રાખી હવે નવા વિડીયોમાં જોઈશું આપણે વન અને વન્ય જીવ સંસાધન. ત્યાં સુધી નમસ્કાર.